પાલિકા છેલ્લા ચાર વર્ષથી બજેટમાં તાપી રિવરફ્રન્ટ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હતી પરંતુ હજુ સુધી પ્રોજેક્ટ કાગળ પર જ રહ્યા છે જેના મુખ્ય કારણો એ છે કે વર્લ્ડ બેન્કમાંથી એક હજાર ત્રણસો એકાણું કરોડની લોન મળી શકી નથી આ અંગે અધિકારીઓનું કહેવું છે કે પાલિકાના પ્રેઝન્ટેશનથી વર્લ્ડ બેન્ક સંતુષ્ટ નથી છતાં ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ લોક ઉપયોગી હોય આ વર્ષે પણ તેત્રીસ કિલોમીટર લાંબા તાપી રિવરફ્રન્ટનું કામ શરૂ નહીં થાય લોન માટે હજુ છ મહિના વાટ જોવી પડશે આ જ કારણોસર વર્લ્ડ બેંકે પાલિકા કમિશનર સહિત ચાર અધિકારીઓની ટીમને નેધરલેન્ડ અને સ્પેનમાં રિવરફ્રન્ટ જેવી યોજનાઓનો અભ્યાસ કરવા મોકલી હતી આ ટીમ પરત ફરી છે હવે પ્રોજેક્ટમાં અપડેટ કર્યા બાદ ફરીથી વર્લ્ડ બેંક સામે પ્રેઝન્ટેશન કરાશે આ માટે કન્સલ્ટન્શન નિમાયા બાદ વર્લ્ડ બેંક લોન માટે લીલી ઝંડી આપશે પાલિકા કમિશનરનું કહેવું છે કે આ પ્રક્રિયામાં છ મહિના લાગશે એટલે કે તેત્રીસ કિલોમીટર રિવરફ્રન્ટનું કામ હજુ પણ આ વર્ષે શરૂ નહીં થાય પાલિકાએ બજેટમાં આ માટે બસો ઓગણચાલીસ કરોડની જાહેરાત કરી હતી વર્લ્ડ બેંકની ટીમ નવથી થી તેર મે સુધી સુરતમાં હતી ટીમને તાપી રિવરફ્રન્ટ કોર્પોરેશનની રચના અને યોજના સંબંધિત માહિતી અપાઈ હતી જોકે હજુ ખબર નથી કે વર્લ્ડ બેંક એક હજાર ત્રણસો એકાણું કરોડ રૂપિયાની લોન ક્યારે આપશે આટલો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં તે ક્યારે શરૂ થશે તેની માહિતી ખુદ પાલિકા પાસે પણ નથી વર્લ્ડ બેંક સમક્ષ અમે તાપી રિવરફ્રન્ટ યોજના વિશે પ્રેઝન્ટેશન આપી ચૂક્યા છીએ દ્વારા પ્રેઝન્ટેશન પર કામ કરાશે જોકે વર્લ્ડ બેંકથી લોન મળવામાં હજુ સમય લાગશે ઓછામાં ઓછા ચારથી થી આઠ મહિના લાગશે તેવું બંચા પાની પાલિકા કમિશનરે જણાવ્યું છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત